नमस्कार विद्यार्थी मित्रों, आपનું પુનઃ સ્વાગત છે. મિત્રો, આ વિડિયોમાં આપણે અધિસ્તર અને વાયુરંધ્રની રચના, સ્થાન અને કાર્યો વિશે વાત કરીશું. આપણે સરળ સ્થાયી પેશી એનો અભ્યાસ કર્યો છે, એની સાથે સંલગ્ન જ આ એક મુદ્દો છે. મિત્રો, સૌથી પહેલા વાત કરીએ અધિસ્તર. અધિ એટલે ઉપરનું સ્તર. વનસ્પતિ પેશીમાં અથવા તો વનસ્પતિ દેહના સૌથી બહારનું ઉપરનું જે સ્તર છે એને અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. આપણે જ્યારે કોઈ વનસ્પતિના ભાગને, ખાસ કરીને પર્ણને કેવા કોઈ ભાગને જ્યારે આડો છેદ લઈ અને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોવાનો પ્રયત્ન કરીએ તો આવા પ્રકારની રચના તેમાં જોવા મળે છે. આપના પાઠ્યપુસ્તકમાં ટ્રેડેન્થ કેશિયા રિયો પર્ણની જે વાત કરેલી છે એના પર્ણમાં જ્યારે જોવામાં આવે ત્યારે આવી રીતના રચના એ સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોવા મળે છે. તો આ જે રચના છે એમાં બે પ્રકારની રચનાઓ જોવા મળે છે. આ જુદા જુદા કોષ છે અને એની સાથે આવા પ્રકારની રચના જે જોવા મળે છે તે વાયુરંધ્ર છે. એના વિશે પણ આપણે અલગથી સમજૂતી મેળવીશું. સૌથી પહેલી આ જે રચના છે અધિસ્તરીય કોષો, એ કેવા હોય છે, એના શું લક્ષણો છે, આપણે એની વાત કરીએ. મિત્રો, અધિસ્તરીય પેશી જે છે એની રચનામાં મૃદુતક પેશીના જ કોષો વપરાય છે અને આ મૃદુતક પેશીના કોષો એક જ સળંગ સ્તરમાં ગોઠવાયેલા હોય છે. એક જ સ્તર હોય છે, એક જ સ્તર હોય, એના ઉપર બીજું કોઈ સ્તર હોતું નથી, માત્ર એક સ્તરના હોય અને ચપટા હોય છે. કારણ કે સૌથી બહાર રહેવાનું હોવાને કારણે તે ચપટા હોય છે, સળંગ હોય છે. સળંગ હોવાને કારણે એમની વચ્ચે ક્યાંય આંતરકોષીય અવકાશ, કોઈ અવકાશ રહેતો નથી. આમ એની અંદર કોઈ આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. આ પેશીના જે કોષો છે તે બાહ્ય અને પાર્શ્વ કોષ દિવાલ એ આંતરિક કોષ દિવાલ કરતા જાડી હોય છે. હવે અહીંયા જે રચના દર્શાવેલી છે એ જ વસ્તુને અહીંયા આપણે આ પ્રકારે જોઈએ તો આ ભાગને આમ વિચારવાનું છે તમારે. આ આડો ભાગ છે, આમ એને આમ ઊભો ભાગ વિચારશો તમે તો આવા પ્રકારની રચના થઈ જશે. આ જે કોષ છે, રક્ષક કોષ વાળો ભાગ, એ અહીંયા આવી ગયો અને આ ઉપરના જે કોષો છે એ આ પ્રમાણે ગોઠવાઈ ગયા. અહીંયા નીચે આ પ્રકારના બીજા સ્તરના કોષો હોય એ અહીંયા આવી ગયા. હવે તમે જો ધ્યાનથી જોશો તો આ જે બહારનો ભાગ છે એની જે દિવાલ છે એ બાહ્ય કોષ દિવાલ જાડી હોય છે. પાર્શ્વીય કોષ દિવાલ એટલે બે કોષોની વચ્ચેની જે કોષ દિવાલ છે એ પણ જાડી હોય છે, પણ અંદરની દિવાલ એટલે કે આંતરિક દિવાલ એ પાતળી હોય છે. કારણ કે સૌથી બહાર બોર્ડર ઉપર એમને રહેવાનું છે. અને મિત્રો, આપ સૌ જાણો છો બોર્ડર ઉપર સૈનિકો આપણું રક્ષણ કરે છે, એમને મજબૂત હોવું જોઈએ. તો અહીંયા પણ આ બોર્ડર ઉપરના સૈનિકો છે, એમણે વનસ્પતિના ભાગોનું રક્ષણ કરવાનું હોવાથી તે મજબૂત હોવા જોઈએ. એટલા માટે બાહ્ય અને પાર્શ્વ કોષ દિવાલ છે તે જાડી હોય છે. હવાઈ ભાગોમાં જો આ રચના જોવા મળે તો તેમાં જળ પ્રતિરોધક મીણનું એક આવરણ હોય છે. મિત્રો, હવાઈ ભાગો એટલે વનસ્પતિના જમીનની ઉપર રહેલા ભાગો એને હવાઈ ભાગો કહેવાય અને જમીનના અંદર રહેલા ભાગો એને ભૂગર્ભીય ભાગો કહેવાય. તો આ રીતે જે ઉપરના ભાગો છે, પ્રકાંડ, પર્ણ, આવા જે ભાગો છે એની અંદર આ પ્રકારે જળ પ્રતિરોધક મીણનું એક આવરણ આવેલું હોય છે, જેને ક્યુટીન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા સૌથી બહાર એકદમ પાતળું ક્યુટીનનું આવરણ આ પ્રકારે એના ઉપર ગોઠવાયેલું જોવા મળે છે. મિત્રો, તમે આ અનુભવેલું પણ છે, તમે કોઈ પર્ણ ઉપર જ્યારે પાણીનું ટીપું મૂકશો તો એ પાણીનું ટીપું એ સપાટી સાથે ચોંટતું નથી, ચોંટ્યા વગર ગોળાકાર આકારમાં જોવા મળે છે. તો એનું કારણ જ એ છે કે આ જે મીણ છે એ મીણના કારણે એ આવા પ્રકારની રચના જોવા મળે છે. એમાં પણ જો આવી વનસ્પતિઓ શુષ્ક વિસ્તારોમાં એટલે કે રણ પ્રદેશમાં મરુનિવાસી વનસ્પતિઓ હોય તો તેમના ઉપર આ બાહ્ય આવરણ છે એ વધારે સખત હોય છે. કારણ કે એ વધારે સખત હોવાને કારણે એમાંથી પાણીનો વ્યય ઓછો થાય છે. આવી રીતે આ અધિસ્તર પેશીના લક્ષણો છે. એની રચનામાં તમે જોશો તો અધિસ્તર પેશીના કોષો બંને બાજુએ આપણે જોઈ શકીએ છીએ. હવે એનું કાર્ય શું છે? તો કાર્ય સમજીએ, સૌથી પહેલું છે રક્ષણ કરવાનું. વનસ્પતિના બધા જ ભાગોનું રક્ષણ કરવાનું મુખ્ય કામ આ અધિસ્તરીય પેશીનું છે, એટલે કે વનસ્પતિની સૌથી બહારનું આ આવરણ છે. પાણીનો વ્યય અટકાવે છે,
હમણાં જ વાત કરી રણ પ્રદેશની વનસ્પતિઓમાં તે સૌથી બહાર આ પ્રકારેનું આવરણ બનાવે છે, જેથી કરીને કોષોમાંથી પાણી જે છે એ સરળતાથી વ્યય પામતું નથી અને પાણીનો વ્યય થાય નહીં, એ ખાસ જોવામાં આવે છે. મિત્રો, ખાસ કરીને આપણે એ સમજવાનું છે કે રણપ્રદેશની વનસ્પતિઓ શા માટે આ રીતે પાણીનો સંચય કરે છે અથવા તો વ્યય નથી થવા દેતી. જો રણપ્રદેશની અંદર પાણી જ પહેલેથી ઓછું મળે છે, એમાં વનસ્પતિએ મેળવેલું પાણી જો વનસ્પતિ ગુમાવી દે તો એની જૈવિક ક્રિયાઓ માટે એને પાણી મળતું નથી, એટલા માટે એ પાણીને સાચવી રાખે છે, એ માટે આ ક્રિયા થાય છે. પરોપજીવી ફૂગથી રક્ષણ. પરોપજીવી ફૂગ એ વનસ્પતિના પર્ણોની ઉપર, વનસ્પતિના દેહની ઉપર જીવન ગુજારે છે. ફૂગ એ પરોપજીવી છે, બીજાના ઉપર આધારિત રહી અને પોતાનું પોષણ મેળવે છે. તો એવી પરોપજીવી ફૂગ જ્યારે આવા વનસ્પતિના ભાગો ઉપર સ્થાપિત થાય ત્યારે વનસ્પતિના પોષક દ્રવ્યો તે ગ્રહણ કરી ન લે, એટલા માટે એને તે રક્ષણ આપે છે. તો આવી રીતે આ અધિસ્તરના કાર્યો છે. હવે મિત્રો, અધિસ્તરની આપણે જે રચના જોઈ એમાં આપણને બીજી એક રચના જોવા મળી, જે આ છિદ્રો ધરાવતી ચોક્કસ પ્રકારના કોષો ધરાવતી રચના, એને વાયુરંધ્ર તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિના અધિસ્તરમાં આવેલા વાયુને વિનિમય કરવા માટેના છિદ્રો, રંધ્ર એટલે છિદ્ર, એટલા માટે એને વાયુરંધ્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે એ વાયુરંધ્રની રચના કેવી હોય છે તે આપણે સમજીએ. જો મિત્રો, આટલા ભાગને આપણે થોડા મોટા સ્વરૂપે અહીંયા દર્શાવેલો છે. તો અહીંયા બે કોષો છે, આ બંને જે કોષો છે એ કોષોને કહેવામાં આવે છે રક્ષક કોષો, રક્ષણ કરવાનું કામ કરે છે છિદ્રનું, એટલા માટે એને કહેવાય રક્ષક કોષો. આ રક્ષક કોષોની અંદર હરિત કણ પણ આવેલો હોય છે, એમાં એનું પોતાનું કોષ કેન્દ્ર હોય છે, જીવંત કોષો છે અને એનો આકાર વૃક્કાકાર અથવા તો મૂત્રપિંડ આકાર, વૃક આકાર એટલે આવા પ્રકારનો જે આકાર છે અને વૃક્કાકાર કહેવાય, મૂત્રપિંડને વૃક્ક કહેવામાં આવે છે, એના ઉપરથી એનો આકાર વૃક્કાકાર છે. હવે એની ફરતે આ પ્રકારે અધિસ્તરીય કોષો ગોઠવાયેલા હોય છે. જે અધિસ્તરીય કોષો અહીંયા હતા તે જ મૃદુતક પેશીના બનેલા છે, ચપટા છે, એક જ સ્તરમાં ગોઠવાયેલા છે, સળંગ છે, બધા જ લક્ષણો અહીં આપણે શીખ્યા, એ જ અધિસ્તરીય કોષો છે આ. હવે આને આપણે આમ સાઈડમાં જોઈએ તો શું થાય મિત્રો, જો આ પ્રકારે જોવા મળે છે કોષ કેન્દ્ર છે અને આ બંને જે રક્ષક કોષો છે એ અહીંયા જોવા મળે છે અને એમાં રહેલા હરિત કણ આપણે અહીંયા સાઈડમાં જોઈ શકીએ છીએ. તો આવું જે વાયુરંધ્ર છે એ વાયુરંધ્ર શું કાર્ય કરે છે મિત્રો? તો વાયુરંધ્રના બે મુખ્ય કાર્યો છે. પહેલું છે વાત વિનિમય, વાત એટલે વાયુઓ, વિનિમય એટલે આપલે કરવી. વનસ્પતિના પર્ણોની અંદર આ છિદ્ર મારફતે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુઓના વિનિમયની પ્રક્રિયા થતી રહેતી હોય છે. દિવસ દરમિયાન પર્ણરંધ્રો ખુલ્લા હોય છે ત્યારે વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે, રાત્રે એનાથી ઉલટી પ્રક્રિયા થાય છે. તો આવી રીતે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન આ બંનેના વિનિમયની પ્રક્રિયામાં ખુલ્લા પર્ણરંધ્રો કાર્ય કરે છે. રાત્રિના સમયે મોટેભાગે આ પર્ણરંધ્રો બિડાઈ જાય છે, આ ભાગ આ પ્રકારે અહીંયાથી બિડાઈ જશે અને આ ભાગો અહીંયાથી આ પ્રકારે આમ જોડાઈ જશે, એટલે તે પર્ણરંધ્ર બંધ થઈ જશે. મિત્રો, આવી કઈક રચના બને છે. આ પ્રકારે આ બે રક્ષક કોષો તમે એને સમજી લો, આ બંને રક્ષક કોષોને આમ જોડે જોડવાથી વચ્ચે છિદ્ર જેવી રચના બની અને આ જે છિદ્ર છે એ છિદ્રને આપણે કહીશું પર્ણરંધ્ર. હવે એને જ્યારે બંધ કરવું હોય તો આપણે શું કરીએ? આમ કરીશું એટલે પર્ણરંધ્ર બંધ થઈ ગયું. તો આવી રીતે પર્ણરંધ્ર બંધ થાય છે અને એ માટે વનસ્પતિ પાણીને નિયંત્રણમાં કરીને પર્ણરંધ્રોને બંધ કરે છે. તો વાત વિનિમય એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા શ્વસન વાયુઓ એ વનસ્પતિને ઉપયોગી છે, તે દાખલ કરવા અને બહાર નીકળવાનું કામ આ વાયુરંધ્ર દ્વારા કરવામાં આવે છે. વનસ્પતિ જે છે એ મૂળ દ્વારા ગ્રહણ કરેલું પાણી બાષ્પ સ્વરૂપે નીકાળવાની જે પ્રક્રિયા છે એને બાષ્પોત્સર્જન કહેવાય છે. તો આવા છિદ્રો દ્વારા પાણીની જે બાષ્પ છે એ બાષ્પનો નિકાલ કરવામાં આવે છે, એ ઘટના બાષ્પોત્સર્જન. તમને મિત્રો જાણીને નવાઈ લાગશે, વનસ્પતિએ ગ્રહણ કરેલું પાણી છે એમાંનો મોટા ભાગનો જથ્થો વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા ગુમાવે છે અને એટલા માટે જ તમે જ્યારે ગરમીના દિવસોમાં આવા વૃક્ષની નીચે બેસો છો
ત્યારે તમને ઠંડકનો અનુભવ જે થાય છે તે આ પાણીએ ગુમાવેલા બાષ્પને કારણે થાય છે. તો મિત્રો આપણો જે સરળ સ્થાયી પેશીનો જે મુદ્દો હતો એની સાથે સંલગ્ન અધિસ્તર અને વાયુરંધ્ર વિશે અહીંયા આપણે ટૂંકી જાણકારી મેળવી છે. તો મિત્રો આવા જ પ્રકારના બીજા અન્ય વિડીયો તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે એમાંથી જોઈ લેજો, અને જો આપની વિડીયો ગમે તો જરૂરથી લાઇક કરજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન ઓન કરી દો જેથી જ્યારે જ્યારે હું નવા વિડીયો મૂકું સીધા તમને ખ્યાલ આવે, અને આપના મિત્રોને ફોરવર્ડ કરવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું નવા મુદ્દા સાથે. આવજો.